जय स्वामीनारायण बाळको, आजनो विषय छे कलरव। तो कलरव में आपणे शाळा तत्परता बे एकम भणता हता, तो आजे आपणे चालू करीए पाठ। तो जुओ, आजे आपणे 25 नंबरना पेजथी चालू करीशुं। तो अहींया पेज तमने देखाय छे, बराबर छे ने? तो अहींया एवुं कहेलुं छे कि जे वस्तुओ तमारा घरमां होय एनी सामे गोळमां लाल रंग पूरवानो, शाळामां होय तो आ लीलो रंग पूरवानो, अने बन्ने जग्याए होय तो पीळो रंग पूरवानो। आ छे पलंग। तो पलंग क्या होय? तो पलंग घरमां होय तो अहींया कयो रंग आवशे? लाल। कयो रंग पूरवानो? लाल। पछी आ छे घंट। आ शुं छे? घंट। तो घंट क्या होय? શાળામાં હોય તો અહીંયા કયો રંગ આવશે? લીલો। કયો રંગ આવે? લીલો। પછી આ છે સાણસી। આ છે સાણસી। તો સાણસી ક્યાં હોય? ઘરમાં હોય, રસોડામાં। તો અહીંયા કયો રંગ આવશે? લાલ। કયો રંગ આવે? લાલ। પછી આ છે કોમ્પ્યુટર। કોમ્પ્યુટર ઘરમાં પણ હોય અને શાળામાં પણ હોય, તો બંને જગ્યાએ હોય। તો બંને જગ્યાએ હોય ત્યાં કયો રંગ આવે? પીળો। હવે આ છે બ્લેક બોર્ડ, એટલે કે કાળું પાટિયું, જે ક્યાં હોય? શાળામાં હોય। તો શાળામાં હોય તો આપણે આવો લીલો રંગ પૂરવાનો છે। આ છે ઓશિકું, બરાબર। ઓશિકું ક્યાં હોય? તો ઘરે હોય। તો ઘરે હોય એમાં કયો કલર પૂરીશું? લાલ। પછી આ છે ગોળિયું। તો ગોળિયું ક્યાં હોય? ઘરે। તો અહીંયા પણ લાલ રંગ પૂરવાનો છે। પછી આ છે ઢોલક। તો ઢોલક ક્યાં હોય? તો ઢોલક શાળામાં પણ હોય અને ઘરે રમવા માટે પણ હોય છે। તો અહીંયા આ ઢોલક બંને જગ્યાએ હોય તો અહીંયા કયો કલર પૂરીશું આપણે? પીળો। તો બાળમિત્રો, ઘરે તમારે આ રીતે આ ચોપડીમાં કલર પૂરવાના છે, લાલ, લીલો અને પીળો, બરાબર ને? તો ઘરેથી આ તમારે પૂરું કરવું ચોપડીમાં। હવે આવશે પ્રવૃત્તિ। હવે આવશે પ્રવૃત્તિ। તો પ્રવૃત્તિ અહીંયા તમને ચિત્ર દેખાય છે ને? તો એમાં શું કીધેલું છે કે એક તપેલી અથવા એક નાના વાસણમાં તમે પાણી ભરો, બરાબર, અને પછી એને લાકડીથી એ વાસણને વગાડો સાઈડમાંથી। જુઓ, આ અહીંયા છોકરો તપેલીમાં પાણી ભરેલું દેખાય છે અને બાજુમાં લાકડીથી આમ આમ ટકોરા માંડે છે, એટલે કે વગાડે છે, તો અવાજ આવે તેનો આનંદ લેવો, અને અંદર પણ ગોળ ગોળ રિંગ પડતી તમને દેખાશે પાણીમાં। પછી આ બીજા નંબરનું ચિત્ર છે, અહીંયા થાળીમાં પાણી ભરી વચ્ચે ફૂંક મારો। તો અહીંયા તમને છોકરો દેખાય છે અને ટેબલ પર થાળી ભરે થાળી દેખાય છે, તો થાળીમાં પાણી ભરેલું છે, બરાબર ને? તો છોકરો શું કરે છે? એ પાણી ભરેલી થાળીમાં ફૂંક મારે છે। તો ફૂંક મારે ત્યારે શું થાય છે? ગોળ ગોળ રિંગ પડે છે અને વચ્ચે ખાડો પડતો હોય એવું આપણને દેખાય છે, બરાબર ને બાળમિત્રો? તમારે પણ આવું ઘરે પ્રવૃત્તિ કરવાની। હવે ત્રીજા નંબરના ચિત્રમાં થાળી ભરેલી પડી છે, પણ ક્યાં પડી છે? તો તડકે પડી છે થાળી। તો થાળી તડકે પડી છે એટલે શું થાય છે? તો પાણી શું થાય છે? ગરમ થાય અને સુકાવા લાગે, એટલે કે એની વરાળ બની અને ઉડી જાય છે, બરાબર ને? હવે છે તગારામાં પાણી ભરી અંદર કાંકરી નાખો। કાંકરી નાખતા શું થાય છે? તો અહીંયા તગારું ભરી અને પાણી પડ્યું છે, એમાં કાંકરી તમે નાખશો એટલે એની કોરે મરે ગોળ 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 રિંગ થશે, બરાબર? આ તમે જોયું છે ઘણીવાર, તમે ખાબોચિયા, તળાવ કે નદીમાં પાણીમાં કાંકરી નાખો તો આ તમને જોવા મળે છે। હવે છે પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખવાનો છે। પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી અને એને હલાવવાનું છે। તો પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી અને હલાવીએ ત્યારે શું થાય છે? ફીણ ફીણ થઈ જાય છે। આ તો તમે ઘરે જોયું હશે કે મમ્મી કપડાં ધોવા માટે જ્યારે પાણીમાં કપડાં પલાળે છે અને એમાં પાવડર નાખે ત્યારે આ ફીણ થતું તમે જોયેલું હશે। તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે। હવે બાળમિત્રો, હું તમને એક વાર્તા કહીશ, બરાબર? તો વાર્તાનું નામ છે આનંદી કાગડો। તો એક હતો કાગડો, તેના પર એકવાર રાજા ગુસ્સે થયા। એક કાગડો હતો અને એના ઉપર રાજા એકવાર ગુસ્સે થયા, એટલે રાજાઓએ તેના માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં ખૂત
ઉતાડીને મારી નાખો. તો એક રાજા હતા અને એક કાગડો હતો. તો આ રાજા કાગડા ઉપર બહુ ગુસ્સે થયા હતા, એટલે રાજાએ તેના માણસોને કહ્યું કે આ કાગડાને તમે ગામના કૂવાના કાંઠે ગારો આવેલો છે ત્યાં તમે એને ખૂંતાડી અને એટલે કે અંદર ગારાના અંદર નાખી અને એને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. આ કાગડાને રાજાએ જે હુકમ કર્યો હતો એ જ રીતે એને ગારામાં નાખવામાં આવ્યો. તો કાગડાભાઈ તો ગારામાં કુંદાતા કુંદાતા આનંદથી બોલવા લાગ્યા. કાગડાને ગારામાં નાખ્યો પરંતુ તો બી એ ગારામાં અંદર ખૂંપવા લાગે તો બી આનંદથી એ બોલવા લાગ્યો. લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. કેમ કે એ જેવો બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો તો ગારામાં એ લપસી અને નીચે ને નીચે જતો હતો. તો કાગડો આનંદમાં આવું ગીત ગાવા લાગ્યો. તો આ વાતની જ્યારે રાજાને ખબર પડી, રાજા અને માણસો નવાઈ પામ્યા કે કાગડાને ગારામાં ખૂંટવાથી દુઃખી થવાને બદલે આનંદથી બોલે છે એટલે કે એ દુઃખી થયો નથી. તો રાજાને એના ઉપર ફરી ગુસ્સો ચડ્યો અને રાજાએ ફરી હુકમ કર્યો કે એને હવે કૂવામાં નાખી અને ડૂબાડી દો એટલે એ મરી જાય. તો એ રાજાના માણસો કાગડાને લઈને કૂવા પાસે ગયા અને એને કૂવામાં નાખ્યો. તો કાગડાને જ્યારે કૂવામાં નાખ્યો તો પણ કાગડો આનંદથી ગીત ગાવા લાગ્યો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. તો કાગડાને કૂવામાં નાખ્યો તો કાગડાએ શું કહ્યું કે અમે તો કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ. આ વાતની જ્યારે રાજાને ખબર પડી ત્યારે રાજા બહુ ગુસ્સે થયા અને રાજાએ નક્કી કર્યું કે હવે આ કાગડાને બહુ આકરી શિક્ષા કરવી પડશે. પછી કાગડાભાઈને તો કાંટાના એક મોટા જાળામાં નાખ્યા. જ્યારે એક કાંટાનું મોટું જાળું હતું એની અંદર કાગડાભાઈને નાખ્યા એટલે કે કાગડાભાઈની પાંખો કાંટામાં ફસાઈ જાય અને એમને પણ કાંટા વાગે અને પાછા એ નીકળી શકે નહીં. તો કાગડાભાઈને તો કાંટાના જાળામાં નાખ્યા. તોય કાગડાભાઈ તો એના એ જ આનંદમાં પોતાની મસ્તીમાં જ રહેતા હતા અને કાંટામાં પણ આનંદથી ગાવા લાગ્યા કે કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ એટલે કે અમે અમારા કૂણા નાજુક કાન વિંધાવીએ છીએ. રાજા કહે આ કાગડો તો ભારે જબરો છે, ગમે તેવા દુઃખમાં એ દુઃખી થતો નથી. તો ચાલો હવે એને એવી જગ્યાએ નાખીએ કે એ દુઃખી થાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા, બરાબર ને. કાગડાભાઈને પછી ક્યાં નાખ્યા, એક તેલની કોટીમાં નાખ્યા. તોય કાગડાભાઈ તો ખુશના ખુશ જ રહ્યા અને તો પણ જેમ આગળ એ ગીતો ગાયા કરતા હતા એવી રીતે એમને ગીતો ગાવાનું ચાલુ રાખ્યું. તો તેલમાં નાખ્યા પછી એમને કહ્યું ગીત ગાયું તો તેલે કાન મૂકીએ છીએ ભાઈ, તેલે કાન મૂકીએ છીએ. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો, ઘી ભરેલા કુલડામાં નાખ્યો. અહીંયા તમને દેખાય છે ને એનું ચિત્ર. તો પણ કાગડો એમાં પણ ખુશ થતો હતો કે ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખીજાય અને એને કાગડાને ગોળની કોઠીમાં નાખવાનો વિચાર કર્યો. કાગડાભાઈ તો મજાથી ગીત ગાવા લાગ્યા ગોળની કોઠીમાં નાખ્યા એટલે કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો, ત્યાં બેઠો બેઠો કાગડો ગાય નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ. પહેલાંનું જૂના જમાનાનું ઘર હતું એમાં ઉપર નળિયા હતા એટલે કાગડો એ ઘર ઉપર બેઠો બેઠો બોલ્યો નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ. છેવટે રાજા તો બહુ થાકી ગયા અને રાજાને થયું કે આ કાગડો તો મહાઆનંદી છે. કેવો છે? મહાઆનંદી. એને ગમે તેટલું આપણે દુઃખ આપીશું તો એ રહ્યો આનંદમાં જ રહેશે. એટલે રાજા કહે હવે આ કાગડાને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. તો બાળ મિત્રો, આપણે પણ એવી રીતે કાગડાને જેમ ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ જ રહેવાનું એટલે કે આનંદમાં રહેવાનું. તો બાળ મિત્રો, તમને આ બાળ વાર્તા ગમી ને? બરાબર. હવે આપણે એક બાળગીત ગાઈશું, જે બાળગીત છે ઢીંગલીનું છે. ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી, બોલતી નથી બોલ બા બોલ, બોલ બા બોલ એને કેમ બોલાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું.
तो पण मारी डिंगली बोलती नथी। घंटी ने घूंघरो आपू छू रमवा, सोनाना पाटले बेसाडू जमवा, तो पण मारी डिंगली खाती नथी। पंखी बतावू डाळी झूलता, मैना पोपट ने मोर लाट उकता, तो पण मारी डिंगली गाती नथी। पहेरावू जांजरी ने रेशमी जबलू, घूम घूम नाचू ने वगाडू तबलू, तो पण मारी डिंगली तो नाचती नथी। चांदा मामा तो आकाशे रमता, बाबा गाड़ी मां डिंगली बेन फरता, तो पण मारी डिंगली के बोलवू नथी, तो पण मारी डिंगली के बोलवू नथी। तो बाळ मित्रो, तमने आ बाळगीत ગમ્યું ને ડીંગલી વાળું? તો એમાં શું કહ્યું છે કે એક ડીંગલી હોય છે, રિસાઈ હોય છે, એટલે ખાતી પણ નથી અને પીતી પણ નથી, તો એને બનાવવા માટે એ અલગ અલગ કામ કરે છે। એને ચંપાના ફૂલની વીણી પહેરાવે છે, એને ડોલમાં બેસાડીને નવરાવે છે, પણ એ બોલતી નથી। ઘંટી અને ઘૂઘરો જેવા રમકડા આપે છે, સોનાના પાટલે જમવા બેસાડે છે, તો પણ ખાતી પણ નથી। પછી એને ડાળી ઉપર બેઠેલા મોર અને મેના પોપટ જેવા પંખી બતાવે છે, અને એ પંખીઓ હિંચકા ખાતા હોય એવું પણ ઝૂલતા પણ બતાવે છે, પણ તો એ ગાતી પણ નથી। એને રેશમી જબલું અને ઝાંઝરી પહેરાવે છે, તબલું વગાડી અને બાળક એને નચાવવાનો પ્રયત્ન કરે છે, તો પણ એ નાચતી નથી। પછી એ ચાંદા મામા જેમ આકાશમાં રમતા દેખાય છે, એવી જ રીતે ડીંગલીને આ બાબા ગાડી દેખાય છે, એવી બાબા ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાય છે, પણ એ ડીંગલી શું કહે છે કે મારે તો બોલવું નથી। તો બાળ મિત્રો, તમારે પણ આ બાળ ગીત ગાવાનું છે। હવે આવશે બીજી કવિતા, જેમાં મેં એક બિલાડી પાળી છે। તો મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે। એક બિલાડી પાળી છે, રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે। તે હળવે હળવે ચાલે છે, ધીમે ધીમે એને અંધારામાં ભાળે છે, એટલે કે એને અંધારામાં દેખાય છે। દૂધ ખાય, દહીં ખાય, ગીતો ચપચપ ચાટી જાય। એ દૂધ પણ ખાય છે, દહીં પણ ખાય, અને ગીતો ચપચપ ચાટી જાય છે। તે ઉંદરને ઝટપટ ચાલે, એટલે કે ઉંદરને ફટાફટ પકડી લે છે, પણ કૂતરાથી બીતી ચાલે, પણ એ કૂતરું જોવે તો એનાથી એ બિયાય છે। તેના ડીલ પર ડાક છે, એટલે કે તે ડીલ એટલે કે શરીર, તેના શરીર ઉપર શું છે, ડાક છે। તે મારા ઘરનો વાઘ છે, અને તે મારા ઘરનો વાઘ છે। તો બિલાડી કેવા રંગની હોય? તો બિલાડી કાળા જેવા રંગની હોય છે ને, તો એ મારા ઘરનો વાઘ છે। હવે અહીંયા એક રમત આપેલી છે, ચકલી ઉડે ફર, તો તમારે બધા પક્ષીઓના નામ લેવાના, પક્ષીઓના નામ આવે એટલે તમારે બોલવાનું ફર, અને પ્રાણીના નામ આવે ત્યારે તમારે હાથ ઊંચો કરવાનો નથી। તો બાળ મિત્રો, તમને આ પાઠમાં ખબર પડી ને? તો હવે અહીંયા આ બીજો પાઠ પૂરો થાય છે, તો તમારે આ બાળવાર્તા બાળગીત સાંભળવાનું અને ચોપડીમાં પૂરવાનું, બરાબર? જય સ્વામિનારાયણ।